હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જી કે ગૃહ પર હું પંકજ કંજારીયા તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત જનરલ નોલેજના અગત્યના ક્વેશ્ચનો આપણે જોવાના છીએ કે જે બેઝિકથી લઈને સંપૂર્ણ આપણે ગુજરાત જનરલ નોલેજ છે એનો આપણે અભ્યાસ કરવાનો આવનારી તલાટી કામ મંત્રી જુનિયર કાંક તમામ પરીક્ષાઓની અંદર આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો સારો લાગે તો લાઇક કરજો સૌ ક્વેશ્ચન છે કે ગુજરાતમાં સૌથી વધુ ગીચતા કયા જિલ્લામાં છે તો સૌથી વધારે વસ્તી ગીચતા ગુજરાતની અંદર સુરત જિલ્લાની અંદર છે તેરસો ને સણ છોતેર જેટલી વસ્તીગીતતા સુરત જિલ્લાની અંદર છે ત્યાર પછી સૌથી ઓછી વસ્તી ગીચતા કેટલી છે તો કચ્છ જિલ્લાની અંદર કચ્છ જિલ્લાની અંદર સૌથી ઓછી વસ્તી ગીચતા છે અને ત્યાં છેતાલીસ જેટલી ગીચતા છે ત્યારબાદ સૌથી ઓછી વસ્તીવાળો જિલ્લો કયો છે તો ડાંગની અંદર સૌથી ઓછી વસ્તી છે પછી ગુજરાતમાં જાતિ પ્રમાણ એક હજાર પુરુષો એ સ્ત્રીનું જાતિ પ્રમાણ કેટલું છે તો બે હજાર અગિયારની વસ્તી મુજબ નવસો ને અઢાર જેટલું ગુજરાતમાં જાતિ પ્રમાણ છે ત્યારબાદ સૌથી વધુ જાતિ પ્રમાણવાળો જિલ્લો કયો છે સ્ત્રી પ્રમાણે તો ડાંગની અંદર એક હજાર સાત જેટલું જાતિ પ્રમાણ છે સૌથી વધારે જાતિ પુરુષોની સંખ્યા સરખામણીમાં મહિલાઓનું પ્રમાણ જે છે એ ડાંગમાં વધારે છે ત્યારબાદ સૌથી ઓછા જાતિ પ્રમાણવાળો જિલ્લો કયો છે તો સુરત સુરતની અંદર સ્ત્રીનું જાતિ પ્રમાણ જે છે તે ઓછું છે સાતસો ને ઈઠી અઠ્યાસી ત્યારબાદ છે ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો હતો એક એપ્રિલ ઓગણીસો તેસઠના રોજ ગુજરાતની અંદર સૌપ્રથમ પંચાયતી રાજનો અમલ થયો હતો ત્યારબાદ છે ગુજરાતની અંદર વિધાનસભાની બેઠકો કેટલી છે તો એકસો બ્યાસી જેટલી ગુજરાતની અંદર વિધાનસભાની બેઠકો છે અને હાલમાં અત્યારે પંદરમી વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યાર પછી રાજ્યસભાની બેઠકો કેટલી છે તો ગુજરાતની અંદર રાજ્યસભાની અગિયાર બેઠકો છે અને લોકસભાની બેઠક ટોટલ છવ્વીસ છે ત્યારબાદ છે ઈસવીસન સાતસો છેતાલીસથી નવસો બેતાલીસ સુધી ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં કયા વંશનું શાસન હતું તો સાતસો છેતાલીસથી નવસો પેતાલીસ સુધી ઉત્તર ગુજરાતના પ્રદેશોની અંદર ચાવડા વંશનું શાસન હતું કોનું ચાવડા વંશનું શાસન હતું ત્યાર પછી ચાવડા વંશની રાજધાની કઈ હતી તો ચાવડા વંશની જે રાજધાની હતી તે પંચાસર હતી પંચાસર જે છે ઉત્તર ગુજરાતની અંદર પાટણ પાસે આવેલું આ પંચાસર છે તે ચાવડા વંશની રાજધાની હતી ત્યાર પછી સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું તો સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ પાટનગર હતું તે અમદાવાદ હતું પ્રથમ પહેલાં જે પાટનગર હતું ચાવડા આપણે સોલંકી વંશનું પાટનગર છે ત્યાં પાટણ હતું અને ત્યારબાદ સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ બને છે ત્યારબાદ જે ગુજરાતની અંદર મહાનગરપાલિકા કેટલી આવેલી છે તો ટોટલ આઠ મહાનગરપાલિકા આવેલી છે કઈ કઈ તો કે રાજકોટ ઓકે રાજકોટ મહાનગરપાલિકા આવેલી છે અમદાવાદ મહાનગરપાલિકા આવેલી છે વડોદરા આવેલી છે પછી સુરત આવેલી છે ટોટલ આ ચાર ઈ અને ત્યારબાદ જૂનાગઢ જામનગર જામનગર અને ગાંધીનગર ટોટલ આઠ મહાનગરપાલિકા આવેલી છે સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે તો બનાસકાંઠાની અંદર સૌથી વધારે તાલુકા આવેલા છે અને સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો છે તે ડાંગ છે ડાંગમાં સૌથી ઓછા ત્રણ જેટલા તાલુકા જ આવેલા છે સિદ્ધરાજે કયા રાજાને હરાવી અવંતિનાથનું બિરુદ ધારણ કર્યું હતું તો માળવાના રાજા હતા યશોવર્માને હરાવીને સિદ્ધરાજે અવંતિનાથનું બિરુદ ધારણ કર્યું હતું ત્યારબાદ ગુજરાતનો સુવર્ણ યુગ કયો ગણાય છે તો સોલંકી યુગ છે એને ગુજરાતનું સુવર્ણ યુગ કહેવામાં આવે છે અને સોલંકી વંશની સ્થાપના કરી હતી મૂળરાજ સોલંકીએ ઓકે સોલંકી વંશની સ્થાપના કરી હતી મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ કયું છે તો પાટણની અંદર સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો ત્યારબાદ ગુજરાતની કઈ વિદ્યાપીઠની ગણના નાલંદા વિદ્યાપીઠની હરોળમાં થતી તો વલ્લભી વિદ્યાપીઠ છે એની ગણના જે છે નાલંદા વિદ્યાપીઠ આવેલી છે આપણા ભાવનગર ભાવનગર જિલ્લાની અંદર જિલ્લાની અંદર વલભી વિદ્યાપીઠ આવેલી છે ઈસવીસન સાતસો ચાલીસ માં મૈત્રક વંશના ભાર સ્થળે સત્તા સ્થાપી હતી તો વલ્લભીપુર અંદર ક્યાં વલ્લભીપુરની અંદર તેમણે મૈત્રક વંશની સત્તા સ્થાપી હતી ભીમદેવ પહેલા એ ક્યાં સ્થળે સૂર્ય મંદિર બંધાવ્યું હતું તો ભીમદેવ પહેલો છે એમને મોઢેરાની અંદર સૂર્યમંદિર બના બંધાવ્યું હતું મહેસાણા જિલ્લાના મોઢેરાની અંદર આ ભીમદેવ સૂર્ય સૂર્યમંદિર બંધાવ્યું હતું અને હાલમાં જે મંદિર છે મોઢેરા એને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સમાવવા માટે એમને સૂચિત કરવામાં આવ્યું છે અને મતલબ કે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સમાવવામાં આવ્યું છે ગુજરાતની વસ્તીગીતતા પ્રતિ ચોરસ કિલોમીટર કેટલી છે તો ત્રણસોને આઠ પ્રતિ ચોરસ કિલોમીટર ગીચતા છે ગુજરાતની ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે તો સેવન્ટી નાઇન પોઈન્ટ એકત્રીસ ટકા ઓગણસી પોઈન્ટ એકત્રીસ ટકા ગુજરાતનો સાક્ષરતા દર છે સિદ્ધપુરમાં રુદ્રમાલય કોણે બંધાવ્યો હતો તો પાટણ જિલ્લાની અંદર આવેલું છે સિદ્ધપુર અને ત્યાં રુદ્રમાલય બંધાવ્યો તો મૂળરાજ સોલંકી ઓકે મૂળરાજ સોલંકી આ સિદ્ધપુરની અંદર રુદ્રમાલય બંધાવવાની શરૂઆત કરી હતી પરંતુ એના સમયમાં પૂર્ણ થયો ન હતો પરંતુ સિદ્ધરાજ જયસિંહના સમયમાં પૂર્ણ થયો હતો યાદવોએ કોના ત્રાસથી કંટાળી સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કર્યું હતું તો જરાસંઘ શિશુપાલના ત્રાસથી કંટાળીને યાદવો જે છે તે મથુરા છોડીને તેઓ સૌરાષ્ટ્રની અંદર સ્થળાંતર થાય છે અને ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર આવીને તેઓ દ્વારકા શહેર વસાવે છે ભીમદેવે આબુનો દંડનાયક કોને નિમ્યો હતો તો વિમલ મંત્રીને આબુનો દંડનાયક તરીકે નિમણૂક કરી હતી ત્યારબાદ કર્ણદેવ સોલંકીએ ક્યુ નગર જીતી કર્ણાવતી નગર વસાવ્યું હતું તો કર્ણદેવ સોલંકી જે છે સીધા જયસિંહના પિતા તો એમને આશાપલી જે નગર જે હતું એ જીતીને એને કર્ણાવતી નગર જે છે તે વસાવે છે પાછળથી આ જ નગર અમદાવાદ શહેર તરીકે ઓળખ પામે છે ગુજરાતના અશોક તરીકે કયા રાજા ઓળખાય છે તો ગુજરાતના અશોક તરીકે કુમારપાણને ઓળખવામાં આવે છે ત્યારબાદ છે જૂનાગઢમાં સુદર્શન તળાવ ચંદ્રગુપ્તના ક્યાં સુબાએ બંધાવ્યું હતું તો પુષ્યગુપ્ત વૈશ્ય જે છે પુષ્યગુપ્ત વૈશ્ય એમને જુનાગઢની અંદર સુદર્શન તળાવ બંધાવ્યું હતું ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્ત જૂનાગઢની અંદર આ સુદર્શન તળાવ બંધાવ્યું હતું ત્યારબાદ છે ઈસવીસન છસો સત્યાવીસ થી છસો બેતાલીસ ગુજરાત પર કોનું રાજ્ય હતું તો ધ્રુવસેન બીજા મૈત્રકોના રાજા હતા ધ્રુવસેન બીજા એનું આ રાજ્ય હતું ગુજરાત પર અને આ સમયમાં જે ચીની યાત્રાણુ છે ઓકે હ્યુએન સાંગ એને મુલાકાત પણ લીધી હતી સિદ્ધરાજ જયસિંહે પાટણમાં ક્યુ તળાવ બંધાવ્યું હતું તો સિદ્ધરાજ જયસિંહે પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું સહસ્ત્રલિંગ તળાવ અને આ તળાવને મહાસર પણ કહેવામાં આવે છે સિદ્ધરાજ જયસિંહનો શાસનકાળ જણાવો તો એક હજાર ચોરાણુંથી લઈને અગિયારસો બેતાલીસ સુધી આ સિદ્ધરાજ જયસિંહનો શાસનકાળ ગણવામાં આવે છે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કેટલો ક્યો છે કેટલા ટકા તો દાહોદની અંદર સૌથી ઓછું સાક્ષરતા છે અને સાઠ પર સાહીઠ ટકા જેટલો ત્યાં એનો ટકાવારી છે શ્રી કૃષ્ણે ક્યાં દ્વારાવતી વસાવી રાજધાની સ્થાપી હતી તો શ્રીકૃષ્ણે કુસ્તળી પાસે દ્વારાવતી નામનું નગર વસાવ્યું હતું ગુજરાતની અંદર સૌથી મોટો મહેલ કયો છે તો લક્ષ્મી વિલાસ પેલેસ છે ગુજરાતનો સૌથી મોટો મહેલ છે કયા સ્થળનું જૂનું નામ આનંદપુર હતું આનંદપુર ચમત્કારપુર વગેરે તો વડનગર સૌથી મોટો મેળો કયો છે તો વોઠાનો મેળો છે સૌથી મોટો મેળો અને આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર આ વોઠાનો મેળો જે છે તે ભરાય છે વોઠાનો મેળો કયા મેળા તરીકે ઓળખાય છે તો વોઠાનો મેળો છે ને ગરધના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે ગરધબ એટલે કે ગોળ ગધેડાનો મેળો ગધેડાનો મેળો ગધેડાનો મેળો ગુપ્ત યુગ દરમિયાન કયા ધર્મનો પ્રચાર પ્રચાર થયો હતો તો ગુપ્ત યુગ દરમિયાન વૈષ્ણવ ધર્મનો પ્રચાર થયો હતો ગુપ્ત યુગની અંદર ઈસવીસન સોળસો ઈસવીસન સોળસો તેરમાં અંગ્રેજ પ્રતિનિધિ સર રોને કોણે અને કયા સ્થળે વેપાર કરવાની પરવાનગી આપી હતી સોળસો તેરની અંદર જહાંગીરના દરબારની અંદર સર રો આવે છે અને સુરતની અંદર વેપાર કરવાની પરવાનગી આપે છે કુતબુદ્દીન અહેમદ શાહે અમદાવાદમાં ઈસવીસન ચૌદસો એકાવનથી ચૌદસો અઠ્ઠાવન વાચ્ચે ક્યાં બે સ્થળે સ્થળ બંધાવ્યા હતા તો કુતબુદ્દીન અહેમદ શાહે છે એને હોજે કુત ભલે કે કાંકરિય તળાવ બંધાવ્યું હતું અને એની વચ્ચે નગીના વાડી બંધાવી હતી ગાંધીજીએ દાંડીકૂચ ક્યારે ક્યાંથી અને કેટલા સાથીઓ સાથે કરી હતી તો મહાત્મા ગાંધીજી છે એમણે દાંડીકૂચ બાર માર્ચ ઓગણીસસો ત્રીસના રોજ કરી હતી અને સાબરમતી આશ્રમથી શરૂઆત કરી હતી ઇઠ્યોતેર સાથીઓ એની સાથે જોડાયા હતા અને પાંચ એપ્રિલ પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસની અંદર આ દાંડીગુચ્છી નવ દાંડી મુકામે પહોંચી હતી અને છ એપ્રિલે દાંડીનો દાંડીની અંદર નમકનો કાયદો તોડ્યો હતો મહાત્મા ગાંધીજીએ ત્યારબાદ છે ગુજરાતમાં અકબરના સમયમાં કોણે જમીનની જાત પ્રમાણે મહેસૂલ રોકડમાં લેવાની પત્તી દાખલ કરી હતી તો એ હતા રાજા ટોડરમલ રાજા ટોડરમલ છે એમને જમીનની જાત પ્રમાણે મહેસૂલ રોકડમાં લેવાની પ્રથા ભત્તી છે એ દાખલ કરી હતી ત્યારબાદ ઈસવીસન અઢારસો પંચ્યાસીમાં મુંબઈમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં ભરાયું હતું તો ગોકુળદાસ તેજપાળ સંસ્કૃત પાઠશાળાના મકાનની અંદર જે કો રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન યોજાયું હતું અઢારસો ને પંચ્યાસીની અંદર અઠ્યાવીસથી ત્રીસ ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસીની અંદર ગાંધીજીએ અમદાવાદમાં પચીસ મે ઓગણીસો પંદરના રોજ કયા ગામમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી તો કોચરબ ખાતે મહાત્મા ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી ત્યાર પછી મેહમૂદ બેગડાએ ગાંધીનગર અને અમદાવાદમાં કયા બે સ્થાપત્યોની રચના કરી હતી તો મેહમૂદ બેગડાએ દાદા હરિની વાવ બંધાવી હતી અને અમદાવાદની અંદર દાદા હરિની વાવ બંધાવી હતી અને ગાંધીનગર જિલ્લાની અંદર અડાલજની વાવ બંધાવી હતી બે વાવ બંધાવી હતી ત્યારબાદ ઓગણીસો સોળમાં અમદાવાદમાં હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી હતી તો મગનભાઈ ચતુરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ છે એમને અમદાવાદની અંદર હોમરૂલ લીગની સ્થાપના કરી હતી ત્યારબાદ છે કે ગાંધીનગરની પાટનગર તરીકે સ્થાપના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી તો હિતેન્દ્રભાઈ દેસાઈ છે એમના સમયમાં હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં મુખ્યમંત્રી ગાંધીનગરની પાટનગર તરીકે સ્થાપના થઈ હતી ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતું તો ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા હતો કરણદેવ બીજો ગાંધીજી દાંડી મુકામે પહોંચી કઈ તારીખે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો તો ગાંધીજી છ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ દાંડી મુકામે પહોંચીને કાયદાનો ભંગ કર્યો હતો સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતું તો સોલંકી વંશનો છેલ્લો રાજા હતું ત્રિભુવન પાલ ખેડા જિલ્લામાં અંગ્રેજોનો સામનો કરનાર આણંદના મુખી કોણ હતા તો આણંદના મુખી હતા ગરબડદાસ એમને ખેડા જિલ્લાની અંદર અંગ્રેજોનો સામનો કર્યો હતો અહેમદશાહે અમદાવાદની સ્થાપના કયા વર્ષે કરી હતી તો ચૌદસો ને અગિયારની અંદર અહેમદશાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદાર કહેવાય તો બારડોલીની અંદર બારડોલી સત્યાગ્રહ થયો હતો ઓગણીસો અઠ્યાવીસની અંદર તો ત્યાંથી તેમને સરદારનું બિરુદ મળ્યું હતું ત્યારબાદ મહાગુજરાત ચળવળની આગેવાની કોણે લીધી હતી ઇન્દુલાલ યાજ્ઞિકે ઓગણીસો છપ્પનની અંદર મહાગુજરાત ચળવળ થઈ હતી એમની આગેવાની લીધી હતી ત્યારબાદ છે શાહે કઈ નદીના કિનારે અહમદનગર વસાવ્યું હતું તો સાબરકાંઠા જિલ્લાનું સાબરકાંઠા જિલ્લાની અંદર જે હાથમતી નદી જે વહે છે ત્યાં હાથમતી નદીના કિનારે અહમદનગર શહેર છે જે વસાવ્યું હતું પાછળથી આને હિંમતનગર કરવામાં આવ્યું હતું ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા કોની પાસેથી મળી હતી તો અરવિંદ ઘોષ પાસેથી સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા મળી હતી ત્યારબાદ દેશી રાજ્યો જણાવો તો ગુજરાતની અંદર ટોટલ ત્રણસો રાજ્યો હતા અને ભારતમાં પાંચસો રાજ્યો હતા સૌરાષ્ટ્રમાં દેશી રાજ્યો તાત્યા ગુજરાતમાં પ્રવેશી કયું શહેર કબજે કર્યું તો તાતિયા ટોપે છોટા ઉદેપુર શહેર છે તે કબજે કર્યું હતું ગુજરાતમાં મુસ્લિમ શાસકોમાં સર્વશ્રેષ્ઠ રાજવી કોણ છે તો મોહમ્મદ બેગડો છે તે ગુજરાતની અંદર મુસ્લિમ શાસકોમાં સર્વશ્રેષ્ઠ રાજવી ગણવામાં આવે છે ત્યારબાદ સત્યાગ્રહના વર્ષ જણાવતો ખેડા સત્યાગ્રહ ઓગણીસો સત્તર અઢારમાં થયો હતો ઓગણીસસો સત્તર અઢારમાં બારડોલની અંદર ઓગણીસો અઠ્યાવીસમાં સત્યાગ્રહ થયો હતો અને બોરસદ સત્યાગ્રહ ઓગણીસો ને ત્રેવીસમાં થયો હતો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ તો અઢાર ઓક્ટોબર ઓગણીસસો વીસની અંદર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ઐતિહાસિક સ્થળના જિલ્લા જણાવો ઐતિહાસિક સ્થળના જિલ્લા જણાવો તો જુઓ રોજડી જે છે રોજડી રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે ભાદર નદીના કિનારે ધોળાવીરા છે તે કચ્છ જિલ્લાની અંદર આવેલું છે લુણી નદીના કિનારે કોટ અને પેઢામીલી પેઢામલી મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે મહી નદીના કોતરોમાં રંગપુર છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે હાલમાં તો હવે હાલમાં હવે અમદાવાદ જિલ્લાની અંદર આવી ગયું છે રંગપુર એ પણ ભાદર નદીના કિનારે છે લોથલ છે અમદાવાદના જિલ્લાની અંદર આવેલી છે લાખાબાવળ અને આમરા જામનગર જિલ્લાની અંદર આવેલા છે જ્યાં અડપા સ્થળો છે બધાય ત્યારબાદ બીજી પણ હજી રાજધાનીઓ છે તો કે કચ્છચ્યુરીની રાજધાની કહી છે તો ભૂગુ કચ્છ ગારુલક વંશની રાજધાની ઢાંક હતી સૈધવ વંશની રાજધાની ધુમલી હતી ચામાનો અંકલેશ્વરની અંકલેશ્વર હતી સૈન્દ્રકો તાપી તટ ચાલુક્યો નવસારી રાષ્ટ્રકૂટો માન્યખેડની રાજધાની હતી ત્યાર પછી એક પણ ટાકો લીધા વિનાની રજાઈને શું કહેવાય છે તો એક પણ ટાકો લીધા વિનાની રજાઈ છે એને સુજની કહેવામાં આવે છે ત્યાર પછી એક પણ ટાકો લીધા વિનાની રજાઈનો ઉદ્યોગ ક્યાં વિકસે તો તો ભરૂચની અંદર આ રજાઈ જે છે એ વિકાસ પામ્યો હતો ઉદ્યોગ ક્યાં વિકાસ પામ્યો હતો તો જરી ઉદ્યોગ છે તે સુરત જિલ્લાની અંદર વિકાસ પામ્યો તો સુરતનો ઉદ્યોગ છે તે પ્રખ્યાત છે હીરા ઉદ્યોગ પણ સુરતમાં પ્રખ્યાત છે સિલ્ક ઉદ્યોગ પણ સુરતની અંદર પ્રખ્યાત છે ઓકે પછી ટેક્સટાઇલ ઉદ્યોગ પણ સુરતની અંદર પ્રખ્યાત છે ક્યુ કાપડ બનાવવા માટે કૃત્રિમ રેસાના રેશમનો તાણો અને સૂદ્રૌ કાપડનો વાણો હોય છે તો મશરૂમ ઉદ્યોગ માટે મશરૂમ મશરૂમ જે છે એનું મશરૂમનું કાપડ બનાવવા માટે કૃત્રિમ રેસમનો તાણો અને સૂદ્રૌ કાપડના વાણાની જરૂર પડે છે પટવાણા માટે ક્યુ શહેર જાણીતું છે તો પાટણ જે છે એ પટવાણા માટે શહેર જાણીતું છે સોનેરી અને રૂપેરી જરીમાંથી બનતું રેશમી કાપડ કયા નામથી ઓળખાય છે તો કિનખામ જે છે સોનેરી અને રૂપેરી જરીમાંથી બનતું રેશમી કાપડ છે કપનવંજમાં કઈ ચાર ઐતિહાસિક વાવ આવેલી છે તો કપ્પનવંજની અંદર ચાર ટોટલ વાવ આવેલી છે એક તો કૂકા વાવ આવે છે કાંઠાની વાવ આવેલી છે શીગર વાવ આવેલી છે અને રાણી વાવ આવેલી છે ટોટલ ચાર વાવ આવે છે કૂકા વાવ કાંઠેની વાવ કાંઠાની વાવ રાણી વાવ ને શીગર વાવ કવિ કલાપીની જન્મભૂમિ કઈ છે કવિકલાપીની જન્મભૂમિ લાઠી છે ને લાઠી આવેલું છે અમરેલી જિલ્લાની અંદર અમરેલી જિલ્લાની અંદર ખેડા જિલ્લામાં ઉટડીયા મહાદેવનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે તો ખેડા જિલ્લામાં ઉટડીયા મહાદેવનું મંદિર છે તે વાત્રક નદીના કિનારે આવેલ છે ત્યાર પછી મુનસર તળાવ મુનસર તળાવ ક્યાં આવ્યું છે તો મુનસર તળાવ આવે છે વિરમ ગામની અંદર મુનસર તળાવ છે અને મુનસર તળાવને અર્ધ સહસ્ત્ર તળાવ પણ કહેવામાં આવે છે અર્ધ સહસ્ત્ર લિંગ તળાવ પણ કહેવામાં આવે છે ત્યારબાદ છે મુનસર તળાવ બંધાવનાર કોણ હતું તો મિનર દેવીએ મુનસર તળાવ બંધાવ્યું હતું અને મિનર દેવીએ મલાવ તળાવ પણ બંધાવ્યું હતું ધોળકાની અંદર ગાંધીનગર શહેરની રચના ક્યાં ફ્રેન્ચ શિલ્પીએ કરી હતી તો લા કારબુજીયર છે એમને ગાંધીનગર શહેરની રચના કરી હતી ફ્રેન્ચ શિલ્પી હતો બાલકૃષ્ણ દોશીએ પણ તેમાં ફાળો આપેલો છે કેવડા મસ્જિદ અને ખજૂરી મસ્જિદ ક્યાં આવેલ છે તો ચાપાનેર પાવાગઢ ખાતે આ કેવડા મસ્જિદ અને ખજૂરી મસ્જિદ આવેલ છે ડાયનાસોનના ઈંડા સૌ પ્રથમ ક્યાંથી મળ્યા હતા તો રૈયાલી બાનાસી બાળા રૈયાલી બાલાસિનોર ખાતેથી આપણને ડાયનાસોરના ઈંડા સૌપ્રથમ મળી આવ્યા છે ભરૂચ જિલ્લામાં કયા સ્થળે અઢાર વર્ષે મેળો ભરાય છે તો ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે અઢાર વર્ષે મેળો ભરાય છે સૌરાષ્ટ્રનું પેરિસ એટલે ક્યુ શહેર તો જામનગર જે છે એને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવામાં આવે છે છોટા કાશી પણ કહેવામાં આવે છે નવાનગર સ્ટેટ પણ કહેવામાં આવે છે ખંભાળિયા દરવાજો અને વિભા પેલેસ ક્યાં આવેલું છે તો એ પણ જામનગરની અંદર આવેલું છે ત્યારબાદ પછી ભમરિયો કુવો ક્યાં આવેલો છે તો મહેમદાવાદની અંદર ભમરિયો કુવો આવેલો છે અને મહેમદાવાદ આવેલું છે ખેડા જિલ્લાની અંદર અહમદશાહ ખટ્ટુગંજ બક્ષનો રોજો ક્યાં સ્થળે આવેલો છે તો સરખેજની અંદર અહમદ અહમદશાહ ખટ્ટુબ ગંજ બક્ષનો રોજો આવેલો છે અડાલજની વાવ કોણે બંધાવી હતી તો રાણી રૂડાબાઈએ અડાલજની વાવ બંધાવી હતી ખંભાત પૌરાણિક સમયમાં ક્યાં નામે ઓળખાતું હતું તો ખંભાત જે છે સ્તંભ તીર્થ તરીકે ઓળખવામાં આવતું હતું પૌરાણિક સમયમાં ત્યાર પછી ગોપાળદાસની હવેલી ક્યાં આવેલી છે તો ગોપાળદાસની હવેલી જે છે વસો ખેડાની અંદર આવેલી છે ત્યાર પછી રણમલ તળાવ અને લખોટા મહેલ ક્યાં આવેલ છે તો જામનગર જિલ્લાની અંદર રણમલ તળાવ અને લખોટા મહેલ જે છે તે આવેલા છે શારદા પીઠ અને ગોપી તળાવ ક્યાં આવે છે તો દ્વારકાની અંદર શારદાપીઠ અને ગોપી તળાવ જે છે તે આવેલા છે કંકુ બાંધણીને મેસ માટે ક્યુ શેર પ્રખ્યાત છે તો જામનગર છે તે કંકુ બાંધણીને મેષ માટે જાણીતું છે વાઘબારી અને ત્રિફળા વાઘ અને ત્રિફળા વન ક્યાં આવેલ છે તો સાપુતારા ડાંગ જિલ્લાની અંદર આવેલું છે સાપુતારા ત્યાં વાઘબારી અને ત્રિફળા વન છે તે આવેલ છે પાંડવોની શાળા અને ભીમનું રસોડું ક્યાં આલું છે તો અમદાવાદ જિલ્લાના ધોળકાની અંદર પાંડવોની શાળા અને ભીમનું રસોડું આવેલું છે કસ્તુરબા સેવાશ્રમ ક્યાં આવેલું છે મરોલી નવસારીની અંદર કસ્તુરબા સેવાશ્રમ આવેલ છે ગીરધલાલ મહેતા સંગ્રહાલય ક્યાં આવેલું છે તો અમરેલીની અંદર આ ગીરધલાલ મહેતા સંગ્રહાલય છે તે આવેલું છે જુનાગઢમાં હસ્તકલાની કઈ સંસ્થા આવેલી છે તો રૂપાયતન સંસ્થા છે રૂપાયતન સંસ્થા તે જુનાગઢમાં હસ્તકલાની સંસ્થા છે રૂપાયતન શક્કરબાગ અને દરબાર ઓલ મ્યુઝિયમ ક્યાં આવે છે તો જૂનાગઢની અંદર શક્કરબાગ અને દરબાર હોલ મ્યુઝિયમ આવેલ છે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયની કોઈપણ પાંચ યોજનાઓ જણાવો ગુજરાતની અંદર મુખ્ય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના જ્યારે મુખ્યમંત્રી હતા તેમને એમના સમયમાં ઘણી બધી યોજનાઓ તેમણે બહાર પાડી હતી તો જોઈએ કંઈ કઈ બહાર પાડી હતી નરેન્દ્ર મોદીએ જનની સુરક્ષા યોજના માતૃવંદના યોજના ચિરંજીવી યોજના વિદ્યાલક્ષ્મી યોજના બોન્ડ ગરીબ સમૃદ્ધિ યોજના ઘર દીવડા યોજના વનબંધુ સાગરખેડુ જ્યોતિગ્રામ સુજલામ સુપલામ કુંવરભાઈનું મામેરું વગેરે જેવી યોજનાઓ છે નરેન્દ્રભાઈ મોદીએ બહાર પાડી હતી ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો શ્રી મહેંદી નવા જંગ છે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા અને હૈદરાબાદના તેઓ વતની હતા પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતું ગુજરાતના તો શ્રી પી એન ભગવતી છે તે ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ હતા આ આપણે સો ક્વેશ્ચન જોયા હવે પછીના નેક્સ્ટ સો ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું